લે આવ્યા આવ્યા ઠાકર છે. રામ 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 રામ. કેમ છે ભાઈ? બસ મજા છે બાપા. આ તારી સાયકલ ક્યાં ગઈ? અરે બાપા કેવો તડકો પડે, ફટાક્યો થઈ ગયો. યોલા મોહબ્બત ને પંચરમાં નાખીને આવ્યો. આવ્યો તે બેવી આવી. આરામ કર. આવ એ હાલો બાપા હાલો. એ ભારે ઉનાળો છે બાપા. એ બાપા બહુ તડકો પડે. આજે ટિફિન સુવિધા ચાલુ થઈ છે, એનો લાભ આ તમને બધા જેવા વડીલોને મળી રહ્યો છે. એ તારી વાત હાવ સાચી હો ભાઈ, પણ જો ને આ ઉનાળો આકરો થતો જાય છે અને દિવસે દિવસે તડકા વધતા જાય છે. અરે અત્યારે તો શેરીના કૂતરાય મોભારાનો સાંયો ગોતીને સાના મના હેઠા બેસી જાય છે. અને પહેલાની તો તમને ખબર છે ને. શું પહેલાની ખબર હતી ભાઈ? અરે દાદા, આપણી શેરીનો કૂતરો છે ને મોતી, અજાણ્યા માણસને કે કૂતરાને શેરીમાં ગરબા ન ઉભા દેતો. આવો ઠાકરજી, તને ખબર છે ઓલા મોતીએ તો ભલભલાને દોડતા કરી દીધા હતા. હા ઓ બાપા, આ ગયું હોળી ધૂળેટીમાં ઓલા કરમસિંહ બાપાનો લેંઘો ફાડી નાખ્યો તો ફર બજારે. શું વાત કરશો? એ હા, તો તમે ગામને શેવડે રહો ને, એટલે આ તમને બધી વાતની ખબર ન હોય એમ. હા બોલ ઠાકરસી, બાકી બીજું ગામમાં શું હાલે છે? જુઓ ને બાપા, આ બધા રીંગુ લાવી લાવી 1200 ફૂટના ધાર નાખવા માંડ્યા છે. કારણ કે જ્યાં સુધી 4-5 લાખનું લેણું થાય નહીં ત્યાં સુધી આપણે હેઠા તો બેહતા નથી. એ તો વર્ષોથી આખા સૌરાષ્ટ્રમાં આમ જ હાલે છે. આ કુદરતને ભરોસે ખેતી કરવાની અને વરા પાણી નબળા જાય ને કોઈ પાછા ફરવાનું નહીં. આ 70 લક્કડ હાંધા કરીને પાણી ભાડે લાવવાનું અને ઓલા કપાહમાં પાવાનું. એ બધું તો હાઈલા કરે. ચાલો જયારે આવજો. એ આવજે તારે ઠાકર છે. એ રામ રામ. હાલો પપ્પા, કેમ છે? બસ મજામાં છું. મારા બા ને ફોન આપો ને. હવે તારી બા ક્યાં સાંભળે છે બટા? એને તો બે કાન વયા ગયા છે. પપ્પા તમારી તબિયત કેમ છે? અને મારા બાની તબિયત તો સારી છે ને? એ અમારે એ ગામડે હો વાંધો હોય બેટા. એ ટહકારા છે ટહકારા. મારી બા શું કરે છે? એ તારી બા જો ને, આ ઓસરીમાં બેઠી બેઠી અડદ હારા કરે છે. દીકરા તને હવે હું શું કહું, તારી માં તો એક વર્ષ પહેલા જ બીમારીને કારણે ઉપર વહી ગઈ છે. અને એક વર્ષથી હું તને ખોટું જ કહું છું. જો તને સાચું કહી દઉં ને તો તું પાછી અહીંયા દોડી આવે. પપ્પા પપ્પા કેમ કઈ બોલતા નથી? હા હા બોલ બેટા બોલ. પપ્પા મેં તમને કેટલી વાર કીધું છે કે ગામના કોઈ છોકરાને ફોન આપો તો હું એને વિડીયો કોલિંગ કરતા શીખવાડું, જેથી કરીને તમે અને મારા બા મને જોઈ શકો અને હું તમને જોઈ શકું અને વાતો પણ કરી શકું. પણ તમે આજ દિન સુધી ગામના કોઈ છોકરાને સાથે રાખીને મને કોલ કરાવ્યો જ નહીં, નહીતર રૂબરૂ વાતચીત કરતા હોય ને એવી રીતના વાતચીત કરી શકત. પપ્પા દીકરા હવે આ ઉંમરે શું આ બધી ઝંઝટમાં પડવાનો? હે, તું મારી સાથે વાત કરે છે ફોન કરીને, એ જ ઘણી મોટી વાત છે. હા, આ તારી નાની દીકરી પલ શું કરે છે? ભણવા જાય છે ને? અને જમાઈ બધાની તબિયત તો સારી છે ને? હે, પલ અત્યારે તો સૂઈ ગઈ છે અને એના પપ્પા આવતા જ હશે અને એને બપોર પાડી છે ને એટલે આવવામાં મોડું થઈ જ જાય છે. આમેય એમના મોલથી અમારા ઘરનું અંતર 60 કિલોમીટરનું છે. ઓહો, તો ઘણું દૂર કહેવાય. દૂર થોડું કહેવાય પપ્પા,
એને તો અહીંયા નજીક કહેવાય. અને હા, મારા બાને પૂછો તો એમની માટે કંઈ મોકલાવું અહીંયાથી. એ સાંભળો છો, આ જાગૃતિ દીકરી તમારા હાટો કેનેડાથી કંઈ લાવે કે નહીં? આ તમને કહું છું. અરે દીકરા, એ કાંઈ સાંભળતી નથી, હામું જોઈને ના પાડે છે. ઓકે, કાંઈ વાંધો નહીં, મને મારી બાનો અવાજ સાંભળવો છે, મને એમની સાથે વાત કરવી છે. પપ્પા, નથી તો તમે વિડીયો કોલિંગ કરતા કે નથી મને એમની સાથે વાત કરાવતા? બેટા, તું ફોન મૂકે છે ને, પછી બધી વાત શાંતિથી અને હું સમજાવી દઉં છું. બે મોટા ભાઈઓ ગામડે તો આવે છે ને? હા હા, ક્યારેક ક્યારેક આંટો મારી જાય છે. દીકરા, મારે તને શું કહેવું, તારા બે ભાઈઓ તો અમે શહેરમાં દવાખાને જતા ને, તોય કોઈથી દવાખાને ખબર કાઢવાય નહોતા આવતા. એ શહેરમાં જેમ તેમ કરીને તારી બીમાર બાને હું રિક્ષામાં બેસાડતો. વરદી પહેલા તારી બા મરી ગઈ ને, તો તારો એકેય ભાઈ ડોકાવા સુધાય નથી આવ્યો. એ રામ રામ જીજી બાપા. એ રામ રામ ઠાકરસિંહ. આય ભાઈ, કોણ આવ્યો છે પપ્પા? એ કાઈ નહીં, આ તો ટિફિન વાળો ભાઈ આવ્યો છે. ટિફિન વાળા ભાઈ, તમે બાતી જમવાનું મંગાવો છો? અરે નાના બેટા, આ તો વાડી આપણે ભાગ્યા રેખા છે ને, એ ભાગ્યાનું ટિફિન ભરવા માટે ભાઈ આવ્યો છે. પપ્પા. બેટા, આપણે પછી શાંતિથી વાત કરીશું, પહેલાં એને હું ટિફિન ભરી દઉં. જરૂરથી પપ્પા, અને તમે મારી બાને બધી જ વાત કરજો. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. કોનો ફોન હતો બાપા? અને આમ ખોટું કાં બોલ્યા? હું તો તમને ટિફિન દેવા આવ્યો છું. મારી દીકરી જાગૃતિનો કેનેડાથી. પણ ખોટું કાં બોલ્યા? એને એની બા સાથે વાત કરવી હતી. પણ માડી વિયા ગયા ને તો એક વર થવા આવ્યું, તોય તમે એને હાસું કીધું નથી? કેમ કરીને હાચું કહું મારી દીકરીને કે તું મા વગરની થઈ ગઈ છે ને તારો બાપ ગામમાંથી ટિફિન મંગાવીને ખાય છે. નથી તારા ભાઈઓ કોઈ દી ખબર અંતર પૂછવા આવતા કે મારી સાર સંભાળ રાખતા. કેમ કરીને મારે મારી દીકરીને જણાવવું કે હવે તારી મા હાજર નથી? પણ ધનજી બાપા, તમે આમને આમ ક્યાં સુધી આંખશો? કે જ્યાં સુધી મારો રામ અકાવે ને ત્યાં સુધી. હું જો આ બધી વાત સાચી કહી દઈશ ને, તો મારી દીકરી નાહકની ઉપાધિ કરશે, અહીંયા ખોટો ધક્કો ખાય. એટલે હું કાંઈ વાત કરતો નથી એને. એ જ્યારે ફોન આવે છે ને એનો, ત્યારે સાચી ખોટી વાત કરી લઉં છું. એ બધું તો બરાબર છે. હવે તો જીવનમાં સમય રહેવાનો છે ભાઈ, સમય રહેવાનો છે. હવે તો રામ કરે ઠીક, બસ એનો જ ભરોસો છે. ઠીક છે બાપા, હવે આ ટિફિન તમે નિરાયતે ખાઈ લો અને ઢોંડા સુધી હોઈ જાઓ, હું પછી ટિફિન લઈ જાય. ઠાકરસિંહ, હવે તો બસ આ ઉંમરે શિરામણ બપોરા કે વાળો બધું સરખું છે ભાઈ. આ બે મટકા ખાઈને હરિનામ લેવાનું. બાપા, એ બધી ટાઈમ ટાઈમની વાતો છે. સારું, હાલો હવે હું આજે વાળો આપ બાકી પાછો. ઠીક છે. ઠાકરસિંહ, ઝાલા ટાણે વહેલો આવી જાય જેવો ભાઈ, અને કઢી ખીચડી લેતો આવજો. એ આવો બાપા. શ્રીજી ટિફિન ગ્રુપ સુરતમાં વરાછામાં કોઈ પણ જગ્યાએ, મોટા વરાછા, કામરેજ આ વિસ્તારને લગતા આજુબાજુની કોઈ પણ જગ્યાએ 60 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધ કે જરૂરિયાતમંદ માનવી ભૂખથી પીડિત જોવા મળે તો તેને ભોજન પહોંચાડવા આપ નીચેના નંબર પર જાણ કરી જગ્યાની માહિતી આપી શકો છો. શ્રીજી ટિફિન સેવા દ્વારા જરૂરિયાતમંદ એવા વૃદ્ધ વડીલોને રોજ તેમના જ ઘરે બેઠા વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવશે. જેને જોડાવવું હોય તો ફોન પર માહિતી મેળવી લેવી. શ્રીજી ટિફિન સેવા, સંદીપ રૂપાવટિયા,
મોબાઈલ નંબર 82381 89 51.